નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક જ્ઞાન વિષયમાં પ્રકરણ 1 ભારતનો વારસો અને આજનો આપણો જે વિડિયો છે વિડિયો 3. અગાઉના વિડિયોમાં આપણે જોયું વિદ્યાર્થી ભારતના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વિશેની સમજ. આજે આપણે ત્રીજા વિડિયોમાં ભારતની ભૂમિ અને તેના લોકો વિશે વિગતે અભ્યાસ કરીશું. વિદ્યાર્થીઓ, વર્ષો પૂર્વે ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને ઘણી વિદેશી પ્રજાઓ ભારતમાં આવી. આ વિદેશી પ્રજાઓનું ભારતમાં આવવાનું મુખ્ય કારણ શું હતું? ભારત દેશની ભવ્ય સંસ્કૃતિ અને વિદ્યાર્થી ભારત દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને આ ઘણી વિદેશી પ્રજાઓ ભારતમાં આવી. વિદ્યાર્થીઓ, વર્ષો પૂર્વે દ્રવિડ પ્રજાને, કઈ પ્રજાને? દ્રવિડ પ્રજાને સૌથી પ્રાચીનતમ પ્રજા તરીકે જેની ગણના કરવામાં આવતી હતી. પરંતુ વિદ્યાર્થીઓ, ભારતના નૃવંશ શાસ્ત્રીઓ સાબિત કર્યું કે દ્રવિડ પ્રજા સિવાય ભારતમાં ભિન્ન ભિન્ન 6 જેટલી પ્રજાઓ જે ભારતમાં રહેતી હતી, જે દ્રવિડ પ્રજા સિવાયની પ્રજાઓ હતી. વિદ્યાર્થી, આ એક શબ્દ આપણા માટે નવો છે કે નૃવંશ શાસ્ત્રીઓ. નૃવંશ શાસ્ત્રીઓએ સાબિત કર્યું કે દ્રવિડ પ્રજા સિવાય બીજી 6 પ્રજાતિઓ જે ભારતમાં વસવાટ કરતી હતી. તો નૃવંશ શાસ્ત્રીઓનો અર્થ શું થાય? તો નૃ એટલે વિદ્યાર્થી માણસ, અને મનુષ્યના વંશોનો અભ્યાસ કરનાર જ્ઞાતા, એને કહેવાય વિદ્યાર્થી નૃવંશ શાસ્ત્રી. તો નૃવંશ શાસ્ત્રીઓ વિદ્યાર્થી સાબિત કર્યું કે દ્રવિડ પ્રજા સિવાય બીજી કેટલીક જે પ્રજાઓ જે ભારતમાં વસવાટ કરતી હતી એ કઈ કઈ પ્રજાઓ હતી તેના વિશે આપણે આજે વિગતે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા પહેલી પ્રજા આવે છે વિદ્યાર્થી નેગ્રીટો. વિદ્યાર્થી, આ જે નેગ્રીટો જે પ્રજા છે જેને બીજા અર્થમાં હપ્સી પ્રજા તરીકે ઓળખવામાં આવે છે. કયા નામ ઓળખવામાં આવે છે? હપ્સી પ્રજા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી, આ જે નેગ્રીટ પ્રજા છે એ ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા તરીકે ઓળખવામાં આવે છે. મૂળ આ જે પ્રજા છે વિદ્યાર્થી, મૂળ આ પ્રજા આફ્રિકાની, મૂળ આ પ્રજા કાની હતી વિદ્યાર્થી? આફ્રિકા. આફ્રિકાથી વિદ્યાર્થી બલુચિસ્તાનના રસ્તેથી તે ભારતમાં આવેલી. વિદ્યાર્થીઓ, આ જે પ્રજાનો જે શારીરિક દેખાવ, આ પ્રજાનો શારીરિક દેખાવ વર્ણે શ્યામ. વિદ્યાર્થી, તેમનો વર્ણ કેવો હતો? વર્ણે શ્યામ. 4 થી 5 ફૂટ ઊંચા અને વિદ્યાર્થી, ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા તરીકે પણ નેગ્રીટ પ્રજાને ઓળખવામાં આવે છે. મૂળ આ પ્રજા ક્યાંની? આફ્રિકાની. અને આફ્રિકાથી વિદ્યાર્થી બલુચિસ્તાનના રસ્તેથી તે ભારતમાં આવી હતી. તેનો શારીરિક દેખાવ કેવો હતો? વર્ણે શ્યામ. નો વર્ણ કેવો હતો? શ્યામ. 4 થી 5 ફૂટ ઊંચા અને વાંકડિયા વાળ. અત્યારે વિદ્યાર્થી આપણે સાઉથ આફ્રિકાની મેચ જોતા હોઈએ અને ખેલાડી જોઈએ એટલે એમનો વિદ્યાર્થી શારીરિક દેખાવ આપણને ખબર પડી જાય કે એમનો આંખ અને દાંત બે જુજડા, વિદ્યાર્થી બ્લેક એન્ડ બ્લેક. તો એ પ્રજાનો એ શારીરિક દેખાવ હતો. હવે બીજી પ્રજા વિદ્યાર્થી આપણે જોઈએ છે, તો બીજી જે પ્રજા છે વિદ્યાર્થી એ છે ઓસ્ટ્રેલિયન પ્રજા. અગ્નિ એશિયા.
મૂળ અગ્નિ એશિયામાંથી ભારતમાં આવી. ફરીથી પોઈન્ટ જોઈએ વિદ્યાર્થી કે ઓસ્ટ્રોલોઇડ જે પ્રજા છે એ મૂળ ક્યાંની હતી? અગ્નિ એશિયામાંથી ભારતમાં આવી હતી. આજે ઓસ્ટ્રેલિયન પ્રજાને વિદ્યાર્થી આર્યોએ નિસાત તરીકે ઓળખાવેલા. આર્યોએ આ પ્રજાને નિસાત તરીકે વિદ્યાર્થી આ પ્રજાનો જે શારીરિક દેખાવ, તો જે ઓસ્ટ્રેલિયન પ્રજાનો જે વિદ્યાર્થી શારીરિક દેખાવ, તેમનો પણ વર્ણ કેવો? વર્ણ શ્યામ, લાંબુ પહોળું માથું, ચપટું નાક અને ટૂંકું કદ એમનો શારીરિક દેખાવ હતો. હાલમાં વિદ્યાર્થી આ જે પ્રજાના જે શારીરિક દેખાવના જે લક્ષણો ભારતમાં જોવા મળે છે, તો ભારતમાં કયા કયા સ્થળોએ આ પ્રજાના શારીરિક દેખાવના લક્ષણો જોવા મળે છે? તો ભારતમાં વિદ્યાર્થી ભારતમાં કોલ અને મુંડા જાતિ, કોલ અને મુંડા જાતિ જે વિદ્યાર્થી હાલમાં દક્ષિણ ભારતમાં વસવાટ કરે છે, ત્યાર પછી વિદ્યાર્થી અસમની ખાસી પ્રજા, ત્યાર પછી નિકોબાર ટાપુઓ પર જે ભારતની પૂર્વ બાજુએ આવેલા બંગાળની ખાડી નિકોબાર ટાપુ એના ઉપર પણ આ પ્રજાના શારીરિક દેખાવના લક્ષણો જોવા મળે છે. તે ઉપરાંત વિદ્યાર્થી બ્રહ્મદેશ એટલે વિદ્યાર્થી હાલનું મ્યાનમાર. આ જે સ્થળોએ આજે ઓસ્ટ્રેલિયા પ્રજાના શારીરિક દેખાવના જે લક્ષણો જોવા મળે છે. તે ઉપરાંત વિદ્યાર્થી આજે ઓસ્ટ્રેલિયા જે પ્રજા છે વિદ્યાર્થી એ વિવિધ કામો કરવામાં માહિતગાર હતા, વિવિધ કામોથી તેઓ પરિચિત હતા અને ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં પણ તેમનું મુખ્ય યોગદાન રહેલું છે. જે ઓસ્ટ્રેલિયા પ્રજા છે વિદ્યાર્થી કયા કયા કામોથી તેઓ પરિચિત હતા? તો માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે કામોથી તેઓ પરિચિત હતા. તો ઓસ્ટ્રેલિયા પ્રજા છે વિદ્યાર્થી કયા કયા કામોથી તેઓ પરિચિત હતા? તો માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે કામોથી તેઓ પરિચિત હતા. અને વિદ્યાર્થી અંતિમ પોઈન્ટ આવશે કે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનું મુખ્ય યોગદાન રહેલું છે. ફરીથી આપણે વિદ્યાર્થી ઓસ્ટ્રેલિયા પ્રજાનો શારીરિક દેખાવની એકવાર ફરીથી છણાવટ કરી લઈએ, તો ઓસ્ટ્રેલિયા પ્રજાને બીજા અર્થમાં કયાના મૂળ ઓળખવામાં આવે છે? નિસા. આ પ્રજા મૂળ ક્યાંની? અગ્નિ એશિયા. આપણા માટે સરળતાથી યાદ રાખવાની પદ્ધતિ છે વિદ્યાર્થી ઓસ્ટ્રેલિયા પ્રજાનો અ અને અગ્નિ એશિયાનો પણ અ. ત્યાર પછી વિદ્યાર્થી આ ઓસ્ટ્રેલિયા પ્રજાને નિસા તરીકે કોને ઓળખાવેલા? આર્યોએ. આ જે પ્રજા છે વિદ્યાર્થી એ કયા કયા કામોથી પરિચિત હતા? તો માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે કામોથી તેઓ પરિચિત હતા. ઓસ્ટ્રેલિયા પ્રજાના શારીરિક દેખાવના લક્ષણો વિદ્યાર્થી હાલમાં ભારતમાં ક્યાં ક્યાં જોવા મળે છે? તો હાલમાં ભારતમાં વિદ્યાર્થી કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર, એ ઉપરાંત વિદ્યાર્થી બ્રહ્મદેશ એટલે કે હાલનો મ્યાનમાર, આ જે સ્થળોએ આ ઓસ્ટ્રેલિયા પ્રજાના શારીરિક દેખાવના લક્ષણો જોવા મળે છે. અને ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ ઓસ્ટ્રેલિયા પ્રજાનું મુખ્ય યોગદાન રહેલું છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,
હવે આપણે વિડિયો 3 નો ભાગ બીજો એના વિશેનો અભ્યાસ કરીશું, ભારતની ભૂમિ અને તેના લોકો. તો વિદ્યાર્થી, ભાગ 2 માં આપણે ત્રીજી જે પ્રજા જોઈએ છે એ પ્રજા છે દ્રવિડ લોકો. તો વિદ્યાર્થી, આ જે દ્રવિડ પ્રજા છે, દ્રવિડ પ્રજાને સિંધુ સંસ્કૃતિના સર્જક, સિંધુ સંસ્કૃતિના સર્જક અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. આજ પોઈન્ટ ફરીથી આપણે સમજીએ વિદ્યાર્થી, કે જે ત્રીજી જે પ્રજા છે વિદ્યાર્થી, દ્રવિડ પ્રજા, જે દ્રવિડ પ્રજા છે વિદ્યાર્થી, સિંધુ સંસ્કૃતિના સર્જક અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. પાષાણ યુગ વિદ્યાર્થી, માનવીની વિકાસ યાત્રાને 4 યુગમાં વિભાજિત કરવામાં આવેલી છે. એમાંનો સૌથી પહેલો યુગ આવે છે વિદ્યાર્થી પાષાણ યુગ. ત્યાર પછી વિદ્યાર્થી આવે છે તામ્ર યુગ. ત્યાર પછી આવે વિદ્યાર્થી કાંસ્ય યુગ અને ચોથો યુગ વિદ્યાર્થી જે હાલમાં ચાલે છે લોહ યુગ, જેને બીજા અર્થમાં અણુ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓ, દ્રવિડ પ્રજાએ આપણને ઘણું બધું શીખવ્યું. જેમ કે વિદ્યાર્થી, દ્રવિડોએ આપણને સૌથી પહેલો એ ખ્યાલ આપ્યો કે દ્રવિડ પ્રજાએ આપણને માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતા રૂપે પરમાત્મા એટલે કે વિદ્યાર્થીઓ શિવ, એનો જો આપણને કોઈ ખ્યાલ આપ્યો હોય તો દ્રવિડ પ્રજાએ આપેલો છે. ફરીથી આપણે જોઈએ વિદ્યાર્થી, દ્રવિડ પ્રજાએ આપણને માતા રૂપે દેવી એટલે કે પાર્વતી, વિદ્યાર્થી માતા રૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતા રૂપે પરમાત્મા એટલે કે શિવ, અને જેમને મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે તેનો આપણને ખ્યાલ આપ્યો. ત્યાર પછી વિદ્યાર્થી, એ દ્રવિડ પ્રજાએ આપણને ધૂપ દીપથી આરતી કરવાની પરંપરા વિકસાવી. ત્યાર પછી વિદ્યાર્થી, આપણને જે હાલમાં આપણે કોઈ દેવ મંદિરમાં અથવા આપણા ઘરે જે આપણે ધૂપ અને દીપથી જે ભગવાનની જે આરતી કરીએ છીએ એ આરતી કરવાની પરંપરા આપણામાં આ દ્રવિડ પ્રજાએ વિકસાવી. વિદ્યાર્થીઓ, આ દ્રવિડ પ્રજામાં માતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા પ્રચલિત હતી. દ્રવિડ પ્રજામાં માતૃપ્રધાન કુટુંબ પ્રથા પ્રચલિત હતી. અત્યારે વિદ્યાર્થી આપણે જોઈએ છે કે મહિલા સશક્તિકરણ, વિદ્યાર્થી વિચાર કરો કે આ મહિલા સશક્તિકરણનો ખ્યાલ જે ભારતમાં વર્ષો પૂર્વે હતો. દ્રવિડોમાં વિદ્યાર્થી માતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા એ કુટુંબનો પ્રકાર છે વિદ્યાર્થી, કે જે કુટુંબમાં સર્વસ્વ સ્થાને માતાનું સ્થાન સૌથી મહત્વનું ગણાતું હોય. તો દ્રવિડ પ્રજામાં વિદ્યાર્થી માતૃપ્રધાન જે કુટુંબ વ્યવસ્થા પ્રચલિત હતી. તો વિદ્યાર્થી, 3 પોઈન્ટ ફરીથી આપણે સમજી લઈએ કે દ્રવિડ પ્રજા સૌથી પહેલા તો વિદ્યાર્થી સિંધુ સંસ્કૃતિના સર્જક અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે જો કોઈને ઓળખવામાં આવતા હોય તો એ દ્રવિડ પ્રજાને છે વિદ્યાર્થી. ત્યાર પછી આપણે જોયું કે દ્રવિડ પ્રજાએ આપણને માતા રૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતા રૂપે પરમાત્મા એટલે કે વિદ્યાર્થી શિવનો ખ્યાલ આપ્યો. ત્યાર પછી વિદ્યાર્થી, હાલમાં આપણે જે ધૂપ દીપથી જે આરતી કરીએ છે એ આરતી કરવાની પરંપરા કોણે વિકસાવી? એ પણ દ્રવિડ લોકોએ. અને દ્રવિડોમાં વિદ્યાર્થી જે કુટુંબમાં માતાનું સ્થાન સૌથી સર્વસ્વ હતું વિદ્યાર્થી, એથી કહી શકાય કે દ્રવિડ પ્રજામાં માતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા પ્રચલિત હતી. ત્યાર પછી વિદ્યાર્થી આપણે જોઈએ કે જે દ્રવિડ પ્રજા છે વિદ્યાર્થી,
પહેલા તો ઉત્તર ભારતમાં વસવાટ કરતી, પરંતુ વિદ્યાર્થી ઉત્તર ભારતમાં આર્યોનો પ્રભાવ વધતા દ્રવિડો દક્ષિણ ભારતમાં ગયા અને ત્યાં સ્થિર થયા. ફરીથી પોઈન્ટ જોઈએ વિદ્યાર્થી, કે સૌથી પહેલા તો વિદ્યાર્થી દ્રવિડ પ્રજા એ ઉત્તર ભારતમાં વસવાટ કરતી હતી, અને ઉત્તર ભારતમાં જ્યારે આર્યોનો પ્રભાવ વધ્યો વિદ્યાર્થી, આર્ય પ્રજાનું જ્યારે ઉત્તર ભારતમાં આગમન થયું ત્યારે દ્રવિડ પ્રજા એ દક્ષિણ ભારતમાં ગઈ. હાલમાં વિદ્યાર્થી દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની ભાષાઓ બોલાય છે. હાલમાં વિદ્યાર્થી આજે દક્ષિણ ભારત છે એ દક્ષિણ ભારતમાં કયા કુળની ભાષાઓ બોલાય છે? તો દ્રવિડ કુળની જે ભાષાઓ છે એ દક્ષિણ ભારતમાં બોલાય છે. તો દ્રવિડ કુળની જે ભાષાઓ છે વિદ્યાર્થી, એ દ્રવિડ કુળની ભાષાઓમાં કઈ કઈ ભાષાઓનો સમાવેશ થાય? તો હાલમાં વિદ્યાર્થી દ્રવિડ કુળની ભાષાઓમાં સૌથી પહેલા આવે વિદ્યાર્થી તમિલ, ત્યાર પછી આવે છે તેલુગુ, તમિલ છે, ત્યાર પછી તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ જે ચાર ભાષાઓ છે વિદ્યાર્થી જેને દ્રવિડ કુળની ભાષાઓ તરીકે ઓળખવામાં આવે છે, આ ચારે ભાષાઓમાં વિદ્યાર્થી તમિલ ભાષા છે એ દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા તરીકે ઓળખવામાં આવે છે. અને વિદ્યાર્થી ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં દ્રવિડ પ્રજાનું મુખ્ય યોગદાન રહેલું છે. તો જોઈ લઈએ ફરીથી વિદ્યાર્થી દ્રવિડ પ્રજા. તો સૌથી પહેલો પોઈન્ટ વિદ્યાર્થી ફરીથી આપણે રિપીટ કરીએ કે દ્રવિડ પ્રજા જેમને વિદ્યાર્થી સિંધુ સંસ્કૃતિના સર્જક અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી આપણને માતા રૂપે પાર્વતી અને પિતા રૂપે પરમાત્મા એટલે કે શિવ, આમ શિવ અને શક્તિનો ખ્યાલ આપણને કોણે આપ્યો? તો દ્રવિડ પ્રજાએ. આપણને ધૂપ દીપથી આરતી કરવાની પરંપરા કોણે વિકસાવી? તો દ્રવિડ પ્રજામાં. કઈ પ્રજામાં માતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા પ્રચલિત હતી? તો વિદ્યાર્થી દ્રવિડ પ્રજામાં. ઉત્તર ભારતમાં આર્યોનો પ્રભાવ વધતા દ્રવિડો ક્યાં ગયા? દક્ષિણ ભારતમાં. હાલમાં દક્ષિણ ભારતમાં કયા કુળની ભાષાઓ બોલાય છે? તો વિદ્યાર્થી દ્રવિડ કુળની. અને દ્રવિડ કુળની ભાષાઓમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, આ જે ચાર ભાષાઓનો સમાવેશ થાય છે. આમ વિદ્યાર્થી ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં દ્રવિડ પ્રજાનું મુખ્ય યોગદાન રહેલું છે. ત્યાર પછી વિદ્યાર્થી આપણે જે ચોથી જે પ્રજા જોઈએ છે એ અન્ય પ્રજાઓમાં ચોથી પ્રજા આવે છે વિદ્યાર્થી મંગોલોઈડ પ્રજા. આ જે પ્રજા છે વિદ્યાર્થી એ મૂળ ચીનમાંથી ત્રિબેટના રસ્તેથી ભારતમાં આવી હતી. અને વિદ્યાર્થી આ જે પ્રજાનો જે શારીર દેખાવ કેવો હતો? પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો. ફરીથી બે પોઈન્ટ જોઈ લઈએ વિદ્યાર્થી, જે મંગોલોઈડ પ્રજા છે એ મંગોલોઈડ પ્રજા મૂળ ક્યાંની? ચીન. અને ત્રિબેટના રસ્તેથી વિદ્યાર્થી તે ભારતમાં આવી હતી. અને આ જે પ્રજા વિદ્યાર્થી હાલમાં જે પૂર્વ ભારત
પૂર્વ ભારતના જે રાજ્યો છે વિદ્યાર્થી, એ પૂર્વ ભારતના રાજ્યોમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય? તો આસામ છે, સિક્કિમ છે વિદ્યાર્થી, તે ઉપરાંત જે આપણો પડોશી દેશ છે ભૂતાન, એ ઉપરાંત વિદ્યાર્થી જે બાંગ્લાદેશ છે વિદ્યાર્થી, આપણો પડોશી દેશ છે, એ જે સ્થળોએ હાલમાં મંગોલોઇડ પ્રજાતિના જે શારીરિક દેખાવના લક્ષણો જોવા મળે છે અને આ પ્રજા જે સમયાંતરે ત્યાં આગળ તેમનું ભારતીય ત્યાં આગળ તેમને વસવાટ કર્યો. આ પ્રજાનો શારીરિક દેખાવ કેવો હતો વિદ્યાર્થી? પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો. આને આપણો જો શારીરિક દેખાવ જોવો હોય તો વિદ્યાર્થી આપણે જે ચાઇનીઝ ફૂડ ખાવા માટે જતા હોઈએ ત્યારે ત્યાં આગળ આપણે જોતા હોઈએ છીએ, પેલા ચહેરા ઉપસેલા ગાલ હોય છે, આમ સવારે બપોરે જોઈએ તો સવારમાં ઉઠ્યા હોય એવા જ લાગે વિદ્યાર્થી, એમનો શારીરિક દેખાવ. અને અંતિમ પોઈન્ટ વિદ્યાર્થી, આ મંગોલોઇડ પ્રજાને મુખ્યત્વે કિરાત તરીકે ઓળખવામાં આવે છે. સમય જતા આ પ્રજા કયા નામે ઓળખાય? તો મંગોલોઇડ પ્રજાને કિરાત તરીકે ઓળખવામાં આવે છે. તો આપણી આ ચાર પ્રજાઓ અહીં આજે પૂર્ણ થાય છે.